પ્રકરણ 5 ગોપા યશોધરા. આજથી 2500 કરતાં પણ વધારે વર્ષ પૂર્વે કપિલવસ્તુ નામનું નગર હતું. એ નગર કઈ જગ્યાએ હતું તે સંબંધે વિદ્વાનોના જુદા જુદા મત છે. એક અંગ્રેજી ઇતિહાસવેતાના મત પ્રમાણે સંયુક્ત પ્રાંતમાં બસ્તી જિલ્લાની ઉત્તરે આવેલું હાલનું પીપરાવા ગામ તે જ પ્રાચીન કપિલવસ્તુ. બૌદ્ધ ધર્મના ખાસ અભ્યાસી બીજા અંગ્રેજ લેખકના મતે કપિલવસ્તુ હાલની કોહાન નદી તે પ્રાચીન રોહિણી નદીને કિનારે બનારસથી ઈશાન દિશામાં 100 માઇલ છેટે હતું. ગમે તે હો, પરંતુ એટલું તો નિર્વિવાદ છે કે એ કપિલવસ્તુ નગરમાં પૂર્વે શાક્ય લોકો વસતા હતા. એ જાતિના લોકો ખેતીનો ધંધો કરતા હતા અને એમાંના કેટલાક કુટુંબો રાજવંશી હતા. કપિલવસ્તુમાં શુદ્ધોધન નામનો એક શાક્યવંશી રાજા રાજ્ય કરતો હતો. એ રાજા યુદ્ધ વિદ્યામાં ઘણો કુશળ અને પ્રતાપી હતો. એને 2 રાણીઓ હતી, મહામાયા અને પ્રજાપતિ. વૃદ્ધાવસ્થામાં રાણી મહામાયાના ગર્ભથી તેને એક પુત્ર ઉત્પન્ન થયો હતો. એ બાળક ઘણો સુંદર અને દિવ્ય કાંતિવાળો હતો. પુત્ર 7 દિવસનો થયો એટલે એની માતા મરણ પામી અને સાવકીમાં પ્રજાપતિએ તેને પોતાના જ બાળકની પેઠે લાડમાં પાળી પોષીને મોટો કર્યો. એ પુત્રનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું. ગૌતમ નામથી પણ એ ઓળખાતા. સિદ્ધાર્થના જન્મ પછી કોઈ સિદ્ધ પુરુષે રાજપુત્રને જોઈને કહ્યું હતું કે આ બાળક કોઈ વખતે સંન્યાસ ધારણ કરીને એક પ્રસિદ્ધ મહાત્મા થશે. શુદ્ધોધન ઘણા વખતથી વાંચ્યો હતો. વૃદ્ધાવસ્થામાં રાજકુટુંબના એકમાત્ર આધારરૂપ આ પુત્ર જન્મ્યો. તે પણ રાજ્યનો ત્યાગ કરીને સંન્યાસી થઈ જશે એ ચિંતાથી રાજાને દુઃખનો પાર રહ્યો નહીં. પુત્રની મતિ વૈરાગ્ય તરફ ન જાય એટલા સારું સિદ્ધાર્થ મોટો થયો ત્યાંથી તેને ઘણા પ્રકારના ભોગવિલાસમાં ઉછેર્યો. પણ બુદ્ધદેવ તો બચપણથી જ ભાવનામય અને વિચારશીલ હતા એટલે એમને એ બધા ભોગવિલાસ રૂચ્યા નહીં. ઘણી વખત પોતે એવા આમોદ પ્રમોદમાંથી દૂર જતા રહીને એકાંત સ્થળમાં ચિંતવન કરતા. કપિલવસ્તુની પાસે કલિદેશ નામનું એક નાનું રાજ્ય હતું. કલિદેશના રાજા દંત પાણિનીને ગોપા નામની એક પરમ સુંદરી વિદ્યાવતી અને બુદ્ધિશાળી કન્યા હતી અને સદગુણોથી વિભૂષિત હતી. સિદ્ધાર્થનું વય 19 વર્ષનું હતું ત્યારે ગોપા સાથે તેનો વિવાહ થયો. વિવાહ પૂર્વે રાજાએ અનેક કુમારિકાઓને એક ઉત્સવમાં આમંત્રણ કર્યું હતું અને ત્યાં સિદ્ધાર્થને હાથે એક કિંમતી લાણી વેચવાની વ્યવસ્થા કરી હતી. અનેક રાજકન્યાઓ એ ઉત્સવમાં ભાગ લેવા આવી અને રાજકુમારને હાથે લાણી લઈને ચાલી ગઈ. ગોપા પણ આવી, પરંતુ તેની વારી આવી ત્યારે લાણી ખૂટી ગઈ. સિદ્ધાર્થની અને ગોપાની 4 આંખ થઈ. બંને એકબીજા પ્રત્યેથી ચક્ષુ ફેરવી શક્યા નહીં. થોડીવાર સુધી બંને ચિત્રની પેઠે ઊભા રહ્યા. થોડીવાર પછી ગોપા ચમકી, તેને શરમ આવી. આંખ નીચી કરીને રહીને તેણે પૂછ્યું, કુમાર, મને લાણી નહીં મળે? હું પણ નિમંત્રણથી આવી છું હો. ગૌતમે કહ્યું, મેં તમને અપમાન કરવા સારું બોલાવ્યા નથી. સુવર્ણથી પૂર્ણ આ અશોક પાત્ર તમને લાણીમાં આપું છું અને સાથે સાથે મારી આંગળીની વીંટી પણ આપું છું. એમ કહીને રાજકુમારે આંગળી ઉપરથી વીંટી કાઢવા માંડી. ગોપાએ તેને રોકીને કહ્યું, ના, આપનો અલંકાર મારે જોઈતો નથી. મારી ઈચ્છા પૂર્ણ થઈ છે. એટલું કહી લાણી લઈને ગોપા ધીરે ધીરે ચાલી ગઈ. ગોપાનું રૂપ નિરખીને વાતચીતમાં તેની વિદ્યા તથા ગુણનો પરિચય પામીને કુમાર તેની તરફ આકર્ષાયો. ગોપા પણ મનમાં ને મનમાં સિદ્ધાર્થને પોતાનો આત્મા સમર્પણ કરીને પિતૃગૃહે ગઈ. પુત્રનો અભિપ્રાય જાણી જઈને રાજા શુદ્ધોધને દંડપાણી પાસે ગોપાની સાથે સિદ્ધાર્થનો વિવાહ કરવાનું માંગું મોકલ્યું. પણ ક્ષત્રિયોચિત, શૌર્ય, પરાક્રમ આદિ ગુણો કરતા વિચારશીલ અને તત્વચિંતવન માટે કુમાર સિદ્ધાર્થ ઘણો પ્રસિદ્ધ હતો એટલે દંડપાણીએ એવા રાજકુમારને પોતાની કન્યા આપતા આંચકો ખાધો. સિદ્ધાર્થને એ વાતની ખબર પડતા એણે જાત જાતની કસરત, ખેલ, અસ્ત્રચાલન વગેરે ક્ષત્રિયને છાતતા ગુણોમાં અને એ સમયના ઉચ્ચ શિક્ષણમાં પોતાની પ્રવીણતા ઘણી સારી રીતે સાબિત કરી આપી. આ પ્રમાણે કુંવર સિદ્ધાર્થે ક્ષત્રિયોએ અવશ્ય જાણવા યોગ્ય વિષયની પરીક્ષા પાર ઉતારીને ગાયારૂપી સ્ત્રી રત્ન પ્રાપ્ત કર્યું. મનપસંદ વરને વરીને ગોપા છાયાની પીઠે પતિની અનુગામીની બની. સુખ દુઃખમાં ગોપા હંમેશા પતિની સાથે જ રહેતી. 10 વર્ષ સુધી એમનો સંસાર ઘણા સુખમાં વ્યતીત થયો. ગૌતમની બધી ચિંતાઓ સુશીલ પત્નીના પ્રેમને લીધે ચાલી ગઈ. બંને સુખી થયા. આનંદના દિવસો વહી જતા વાર પણ ન લાગી. એક દિવસ ગૌતમ સૂઈ રહ્યા હતા. રાત્રિ પૂરી થવા આવી હતી. ચંદ્રમા પશ્ચિમ આકાશમાં ડૂબી રહ્યો હતો. પૂર્વ દિશામાં સૂર્યના તરુણ કિરણોથી રંગાઈ રહી હતી. એવામાં એક ગવૈયો એવી મતલબનું ગીત ગાઈ રહ્યો હતો કે આ સંસારમાં કશું નિત્ય રહેવાનું નથી, કાળ બધાની પાછળ લાગી રહેલો છે. આ ગાયન સાંભળતા વાર જ એમની નિંદ્રા ઉડી ગઈ
અને ઊંડા વિચારના તરંગો એમના મનમાં ઉત્પન્ન થયા. વિચારનો પ્રવાહ હવે એ દિશામાં જ વહેવા લાગ્યો. શિકારે જતાં પણ વિચાર આવતો કે સ્વચ્છંદે રમતા આ નિર્દોષ પશુને મારવાનો મને શું અધિકાર છે. આવો વિચાર કરીને ઉગામેલું ધનુષ્ય પાછું ખેંચીને ઘેર આવતા કેટલાક ખેડૂતો પોતાના સ્વાર્થની ખાતર બળદને મારતા અથવા એમની પાસે એટલું વધારે કામ લેતા કે પશુઓની પીઠ ઉપર ચાઠા પડી જતા. એ જોઈને ગૌતમને દયા આવતી. એક દિવસ સારથીની સાથે રથમાં બેસીને ફરવા જતા એક વૃદ્ધ પુરુષને જોયો. માણસ વૃદ્ધ સાથી થાય છે, વૃદ્ધાવસ્થામાં સા દુઃખો છે, પરવસ્થા કેટલી વધી પડે છે એ બધું સારથીને પૂછ્યાથી જાણ્યું. એ પણ જાણ્યું કે પોતાનો સુંદર અને સબળ દેહ પણ એક દિવસ આવી જ રીતે જીર્ણ થશે. ત્યાર પછી એક માણસના સબને લોકો લઈ જતા હતા તે જોયું. તે ઉપરથી તેમને મનુષ્યના શરીરની નશ્વરતા અને ક્ષણ ભંગુરતાનું ભાન થયું. વળી એક સમયે એક રોગીને રોગથી તરફડિયા મારતો જોયો. એ સંબંધી તપાસ કરી તો જણાયું કે થોડા વખત પહેલાં એ સાજો હતો, હવે એને રોગ લાગુ પડ્યો છે, તેથી એ પીડાય છે. રોગ એ પણ શરીરનો ધર્મ છે. જ્યારે જ્યારે ગૌતમે આવા દેખાવો જોયા ત્યારે એને ઊંઘ ના આવી. ગહન વિચારોમાં ચિત્ત ડામા ડોળ થવા લાગ્યો. એક દિવસ સારથીની સાથે ફરવા જતા એક સંન્યાસીને દીઠો. ગૌતમે એની મુલાકાત લીધી. એનો શું ઉદ્દેશ છે, શા કારણથી સંન્યાસ વ્રત લીધું છે વગેરે જાણી લીધો અને મનમાં ને મનમાં કંઈ પ્રતિજ્ઞા કરી. ગોપાના વિવાહને 10 વર્ષ વીતી ગયા. એ ગર્ભવતી થઈ અને 10 માસ પૂર્ણ થતાં એણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ગૌતમના પિતાને આશા બંધાઈ કે પ્રેમની આ દૃઢ સાંકળથી સિદ્ધાર્થ સંસારમાં બંધાઈ રહેશે. એને તત્વજ્ઞાનના વિચારો કરવાની ફુરસદ હવે નહીં મળે. સગર્ભાવસ્થામાં એક રાત્રિએ ગોપા પતિની સાથે સૂઈ રહી હતી. એવામાં એને કંઈક વિષમ સ્વપ્ન આવ્યું અને તે ઝપકીને ઊભી થઈ ગઈ. પતિને હસ્તને 3-4 વાર ચુંબન કરીને પતિ પ્રાણા સાધવી બોલી ઉઠી, નાથ જાગો, નાથ જાગો, વાણી દ્યો આશ્વાસની. ગૌતમ જાગ્યા. વાણી શું છે, કેમ ઝપકી ઉઠી, તબિયત તો ઠીક છે ને, એમ પ્રેમપૂર્વક પૂછવા લાગ્યા. પણ ગોપાનું રુદન તો ચાલુ જ હતું. એને ઘડે ડૂમો ભરાઈ ગયો હતો. આખરે સ્વસ્થ થઈ એ નમ્રતાપૂર્વક બોલી, સુતી હું નાથ, સુખે મૃદુ નિંદરે, શિશુ બહુ ઉદરે, તુજ તે સ્ફુરે, જીવન મોદ અને વળી પ્રેમની દ્વિગુણ નાળી વહી હૃદયે રહી, સુખદ ગાન જ તે તણુ હું સુણી, મધુર નિંદરમાં સમતી ગણી, પણ અહો કંઈ સ્વપ્ન જ કારમાં અનુભવી છબી જાગી હું તો હવા. એમ કહીને ગોપાએ પોતાને આવેલા 2 સ્વપ્નોની વાત જણાવી કે પહેલું સ્વપ્ન એવું આવ્યું કે જાણે હું એક ધોળો આખલો જોઉં છું. એના શિંગડા ફેલાયેલા છે, કપાળમાં એક ચળકતો મણી છે. એ નગરના દરવાજા તરફ માલતો માલતો જઈ રહ્યો હતો. કોઈ તેને રોકી શકતું નહીં. એટલામાં ઇન્દ્રના મંદિરમાંથી એક વાણી સંભળાઈ, જો તમે એને રોકશો નહીં તો નગરની કીર્તિ ચાલી જશે. છતાં કોઈ રોકી શક્યું નહીં. હું મોટે સ્વરે રોતી રોતી એ આખલાને કંઠે વળગી અને રોકવામાંથી લોકોને નગરના દ્વાર બંધ કરવાની આજ્ઞા કરી. પણ વૃષભરાજ મારા હાથમાંથી સહેલાઈથી છૂટીને ચાલ્યો અને દરવાજાની ભોગળો તોડીને દરવાને પગ નીચે ચગદીને ચાલ્યો ગયો. વળી બીજું સ્વપ્ન આ પ્રમાણે દીઠું. 4 દિવ્ય સ્વરૂપો સુમેરુ પર્વત ઉપર રહેતા દિક્પાળ હોય એમ જણાતા આકાશમાંથી અસંખ્ય ગણોની સાથે ઉતરીને નગરમાં ઝડપથી પેઠા. તે સાથે ઇન્દ્રલોકના દરવાજા ઉપરનો સોનેરી વાવટો ફડફડીને નીચે પડ્યો ને તે સ્થળે એક તેજસ્વી વાવટો પ્રગટ થયો. તેના કપડામાં રૂપેરી દોરે સીવેલા માણેક ગૂંથ્યા હતા અને તેના કિરણો વડે અપૂર્વ અને અર્થભાર ભરેલા વચનો રચ્યાયા છે. તે વચનથી સર્વ જીવતા પ્રાણીઓ હર્ષિત થયા. પૂર્વમાંથી સૂર્યોદય સાથે પવન નીકળી એ વાવટો પહોળો થતાં એ વચનો સર્વને સ્પષ્ટ જણાયા અને અદ્ભુત પુષ્પોની વૃષ્ટિ થઈ. સિદ્ધાર્થે ઘણું આશ્વાસન આપી કહ્યું, ઓ મારી મધુર પદ્મિની કળી, સર્વ છે સ્વપ્ન એ રૂઠા, દીઠા જે તે ફરી. ગોપાએ ઉત્તર આપ્યો, સત્ય એ નાથ, પણ એ વિરામતા ઘોર વાણી સુણી મેં તો આવી એ વેડ. એમ ત્યાં વહલા એ ઉપરાંત મને જે સ્વપ્ન આવ્યું હતું તેની પણ વાત સાંભળો અને પછી કહે કે હું ગભરાઉં કે નહીં. એ સ્વપ્નું આ પ્રમાણે હતું. હું જાણે આપના પડખામાં ભરાવાનું કરતી હતી તો આપ નહોતા, માત્ર વગર દબાયેલો તકિયો અને ખાલી જબ્બો. સ્વપ્નમાં જ હું ઊભી થઈ અને મારી છાતી નીચે વીંટેલી પાપની માળા મેખલા બદલાઈ જઈને સર્પ બની ગઈ. પગના કલ્લા સરી પડ્યા, હાથના સોનાના કંકણ તૂટીને પડી ગયા, કેશમાંથી જુઈના ફૂલ કરમઈને રચકણ થઈ ગયા
અને મારી લગ્નશૈયા જાણે જમીનમાં ડૂબી ગઈ અને કિરમજી મચ્છરદાની કસાકથી ચીરાઈ ગઈ। આ પછી દૂર દૂર પેલા ધોળા વૃષભનો અવાજ સંભળાયો અને પેલો ભરતકામનો વાવટો ફળફળ્યો અને બીજી વાર આવી એ વેળા ઉકાળ સંભળાયો। એ સાંભળી હું જાગી ઉઠી। આટલું બોલીને ગોપા રડવા લાગી। ગૌતમે તેને દિલાસો આપતા કહ્યું, ધીરજ ધાર તું પ્રાણ, મધુરી એ ધીરજ ધારે, અવિચળ પ્રેમ છે સ્થાન, સતત આશ્વાસનનું તારે ધીરજ। આ પ્રમાણે પ્રેમથી આશ્વાસન આપીને કહ્યું, પ્રિય તમે, હું અજ્ઞાત જીવોના દુઃખથી દુઃખિત થાઉ છું, તેમને માટે મારો આત્મા તલસી રહ્યો છે, તો પ્રિયમાં પ્રિય યશોધરાના જીવન ઉપર મારો આત્મા ભમે નહીં કરે? સર્વ વિશ્વમાં ભમી વળીને આખર તારા ઉપર જ વિશ્રામ લે છે। જે તીવ્ર શોધ હું કરું છું તે સર્વ માનવોને અર્થે છે એ ખરું, પણ સર્વથી વિશેષ તારે અર્થે છે। આમ કહીને તેને શાંત પાડીને સુવાડી દીધી। પતિ પ્રાણા યશોધરા પતિની આજ્ઞાથી ઊંઘી ગઈ। નિંદ્રામાં પણ એ જ સ્વપ્નના વિચાર આવી જતા અને તે લવી ઉઠતી, એ વેળ આવી। એ દિવસે તો સિદ્ધાર્થ ગોપાને આશ્વાસન આપીને પોતે પણ સૂઈ ગયા, પણ મનમાં સમજ્યા કે પત્નીના સ્વપ્નો બધા સાચા છે। સંસાર પ્રત્યેની પોતાની આસક્તિ વાસ્તવિક રીતે ઓછી થતી જતી હતી અને જગતને ઉદ્ધારવાની ઈચ્છા પ્રબળ થતી હતી। રાજકુમારના ચિત્તમાં આ પ્રમાણે પરિવર્તન થઈ રહ્યું હતું। એવામાં ગોપાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો। પુત્ર થોડાક જ દિવસનો થયો એટલામાં સિદ્ધાર્થની દૃષ્ટિએ આગળ જણાવી ગયા એવા સંસારની નશ્વરતા સૂચવનારા પ્રસંગો જોવાને મળ્યા। એક રાત્રિએ ગોપા નાના બાળક રાહુલને ભેટીને સૂતી હતી। એ વખતે રાજકુમાર સિદ્ધાર્થને વિચાર આવ્યો, આવી રજનીએ ઉદ્ધારવા જે રૂખ્યા માર્ગ વર્યા, તું પુણ્યનો કે જગત કેરી વિભૂતિનો, આ ક્ષણ જ નિર્ણય કઠિન કર, સુખ કરું કેરી પ્રસૂતિનો, રાજનો અધિરાજ બનીને આણ નિજ વર્તાવવા, કે મુકુટ ગૃહવીણ શૂન્ય ભટકી જગતને જ બચાવવા। કર્યો નિશ્ચય દૃઢ આવાર, હવે હું ચાલુ રે, નવા પાછો ખુરું કો કાળ, અચળ પથ ચાલુ રે, શોધું સત્ય અતિ ગૂઢ, તે મળવા લગી ફરું નહીં, અન્વેષણ અતિ તીવ્રને, તપ ઉગ્ર ફળે જો કાંઈ। ભર નિંદ્રામાં સૂતેલી પ્રિયાને અને સુકુમાર બાળક રાહુલને તજીને જતાં સિદ્ધાર્થની આંખમાં આંસુ આવી ગયા। એણે વિચાર્યું કે બાળકને છેલ્લી વાર ભેટી લઉં, પણ રાણીનો એક હાથ બાળક ઉપર પડેલો હતો। તે ઉપાડીને પુત્રને લેવા જાય તો રાણી જાગી ઉઠે અને જાગ્યા પછી યશોધરા પતિને સંસારનો ત્યાગ કરીને જવા પણ દે? આવા વિચારથી તેણે હૃદયને કઠણ કરીને કીધી પ્રદક્ષિણા ત્રણ વાર, સૈયા કેરી ધરી ભક્તિ સાર, જોડી ધડકતે હૃદયે પાણી, બોલ્યો સિદ્ધાર્થ અવિચલ વાણી, ફરી આ રમ્ય શૈયા માહી, કરું શયન કદી હું નાહી। રાણીના સૌંદર્ય અને સગુણને લીધે સિદ્ધાર્થને એના ઉપર અઢળક પ્રેમ હતો। એ ત્રણ વખત પાછા પત્ની સૈયા પાસે આવ્યા અને ત્રણ વખત પાછા ગયા। છેલ્લી વખતે માયાના બધા બંધનો જ્ઞાનની તલવાર વડે કાપી નાખીને સિદ્ધાર્થ ત્યાંથી વિદાય થયા। આ પ્રસંગને બૌદ્ધ ધર્મમાં મહાભિનિષ્ક્રમણ નામથી ઓળખવામાં આવ્યો છે। સવાર થતાં આ સમાચાર સગળે ફેલાઈ ગયા। રાજમહેલ અને નગરવાસીઓ રડારોડ કરવા લાગ્યા। સ્વામીના વિચારોમાં થતું પરિવર્તન ગોપાએ ઘણા સમયથી જોયું હતું। પોતાને આવેલા સ્વપ્ન ઉપરથી ભવિષ્યનું અનુમાન કર્યું હતું। એ સમજી ગઈ કે સ્વામી ગૃહ સંસાર ત્યાગી સંન્યાસી બન્યા, એ તો હવે જગતનો ઉદ્ધાર કરશે, પણ હું શું કરું? એક તો સ્ત્રીની જાત હતી, બીજું બાળક પુત્ર ખોળામાં હતો, ઘરનો ત્યાગ કરીને ચાલ્યા જવું તેને માટે સંભવિત નહોતું। એ ઘરમાં રહીને જ સંન્યાસીની થઈ। રાજવધુનો વેશ કાઢી નાખીને ગોપાએ સંન્યાસીનીનો વેશ ધારણ કર્યો। રાજમહેલમાં કુળવધુના બધા ભોગવિલાસનો બિલકુલ ત્યાગ કરીને એણે કઠોર બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું। સસરાએ ઘણું સમજાવી, સાસુએ ઘણું રુદન કર્યું, પણ ગોપાનું મન ચડ્યું નહીં। એણે સંન્યાસીનીનો સાદો વેશ તથા કઠોર વ્રત છોડ્યા નહીં। સાસુજીને બોલાવીને ગોપાએ કહ્યું, માં, તમે ધર્મશીલ હોવા છતાં મને અધર્મમાં શા માટે દોરવા માગો છો? જેના સ્વામી સંન્યાસી થયા તે સ્ત્રીને વસ્ત્રાભૂષણ ભોગવિલાસનું શું પ્રયોજન? સ્વામી જ નારીનું સર્વસ્વ છે, સ્વામી એ જ તેનું સુખ, તેનો ભોગવિલાસ અને તેના આભૂષણ છે। સ્વામીજી જ્યારે ગરબાર છોડીને સંન્યાસી થઈ ગયા તો તેમની સાથે મારું બધું સુખ પણ ડૂબી ગયું। ગૃહસ્થાશ્રમનું સુખ જતું રહ્યું, ભોગવિલાસ જતા રહ્યા, વસ્ત્ર આભૂષણના આડંબર કરવાનું હવે પ્રયોજન રહ્યું નથી, હવે તો મારો ધર્મ જ જાણે બદલાઈ ગયો છે। સ્વામી જ્યારે રાજપુત્ર હતા ત્યારે હું રાજવધુ તરીકે તેમની સંગી અને સહધર્મિણી હતી, આજ એ સંન્યાસી થયા તો હું સંન્યાસીની થઈશ। સ્ત્રીનું જીવનવ્રત એ જ છે
કે સ્વામીની અનુગામીની થવું એ વ્રત મેં આરંભ્યું છે, તો માજી કૃપા કરીને મને એમ કરતાં રોકશો નહીં. વળી માં, તમારો એકનો એક પુત્ર આજે સંન્યાસી થઈ અરણ્યમાં કઠોર તપશ્ચર્યા કરે છે, એ તમારાથી સહેવાય છે, તો ઘરમાં બેસીને હું બહુ સંન્યાસીનીનો વેશ ધારણ કરીને સંન્યાસીની વ્રત પાડે છે એ શા માટે સહન નથી થતું? ગૌતમી દેવી પુત્રવધૂનો જવાબ સાંભળીને ચૂપ રહી. એ સિદ્ધાર્થની માસી તેમજ ઓરમાન માં થતી હતી. સિદ્ધાર્થની જનની મહામાયા પુત્રના જન્મ પછી 7 દિવસમાં મરી ગઈ હતી. ગૌતમીએ માતાની માફક સિદ્ધાર્થને ઉછેર્યો હતો. ગૌતમીના પુત્ર તરીકે જ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ નામથી પ્રસિદ્ધ થયો. આ રીતે શોકભરી બેસી રહી ને જીવન સુખ સહુ છાંડ્યું મધુર રાણી યશોધરાએ વૈધવ્ય વિરલું માંડ્યું. આ પ્રમાણે અનેક વર્ષ વીતી ગયા. રાજા શુદ્ધોધને પુત્રની ઘણી તપાસ કરાવી, પણ કાંઈ પત્તો લાગ્યો નહીં. 6 વર્ષ સુધી ગૌતમે રાજગૃહની પાસેના વનમાં અને પછી ગયાના ગંભીર અરણ્યમાં તપશ્ચર્યા કરી. આખરે ગયા નગરીની પાસેના એક વૃક્ષ નીચે બેસીને ધ્યાન ધરતા ધરતા એમને અંતર્જ્ઞાન પ્રાપ્ત થયું. જે જ્ઞાનની શોધમાં હતા તે મળી ગયું. એ જાગ્યા, હૃદયમાં ખરો બોધ થયો એટલે પોતે બુદ્ધ થયા. આ સમયે તેમની ઉંમર 35 વર્ષની હતી. હવેથી એ ભિક્ષુના વેશમાં પોતાને જે જ્ઞાન થયું હતું તે જ્ઞાનનો પ્રચાર કરવા લાગ્યા. હવે આપણે સિદ્ધાર્થને બુદ્ધદેવ, બુદ્ધ ભગવાનના પવિત્ર નામથી સંબોધીશું. થોડા સમય પછી બુદ્ધદેવ ધર્મનો પ્રચાર કરતા કરતા એક દિવસ કપિલવસ્તુ નગરીમાં પહોંચ્યા. રાણી યશોધરા એ સમયે પતિવિરહથી દુઃખી બનીને બાળપુત્ર રાહુલની બાળ ચેષ્ટાઓ નિહાળતી નદી કિનારે બેઠી હતી અને ઊંડા નિશ્વાસ નાખીને મનમાં ને મનમાં પક્ષીઓને કહેતી હતી કે કદી જઈ ચડો અકસ્માત જઈ છુપ્યા રહ્યા મુજનાથ, કહેજો યશોધરાના પ્રણામ પછી વિનવીને વધજો આમ, સુણવા શબ્દ એક તમ મુખનો લેવા લાવો ક્ષણ સ્પર્શ સુખનો, મરણોન્મુખ જીવતી છે દાસી કહેજો એટલું નભવાસી. આ પ્રમાણે રાણી શોક ઉદ્ગાર કાઢી રહી હતી. એવામાં દાસીએ આવીને શુભ સમાચાર કહ્યા. રાણીજી, ઓ રાણીજી, આવ્યા નવીન કો આપણા, પુરમાહી દક્ષિણ દ્વારથી 2 વાણિક હસ્તીના પુરતણા, ભંડાર દૂર જ દેશના લાવ્યા પણ એ સર્વે રત્નને ઝંખાવતી લાવ્યા અમોલી એક વાર્તા રાણી, તમ મન ભાવતી વાળ લગી એહની તુજ નાથની અમરાજની, આ ભૂમિ કેરી બધી આશા તણા એ સિરતાજની, નિરખીઓ સિદ્ધાર્થ નજરો નજર એ વેપારીએ ને પૂજીએ ચરણે ઢળી અભિવંદીઓ શિરનામીએ ને, વાક્યું હતું ભવિષ્ય તે અનુસાર બન્યો રાજ એ જ્ઞાની તણો ગુરુ ભુવનવંદ્ય પવિત્ર અદ્ભુત આજે, બુદ્ધ બન્યો મધુર વચને ને અઘાત દયા ગુણે, જનતારતો ઉદ્ધારતો અહીં આવતો વણિકો ભણે. અંધને ફરીથી નેત્રની પ્રાપ્તિ થાય તેના કરતાં પણ 1000 ગણો હર્ષ આ સમાચારથી ગોપાને થયો. એણે તરત જ એ વણિકોને પોતાની પાસે બોલાવ્યા અને એક શુભ સમાચાર પોતાની કાને સાંભળ્યા તથા અનેક રત્ન માણિક્ય એ લોકોને ઇનામમાં આપીને વિદાય કર્યા. બુદ્ધદેવના પિતા રાજા શુદ્ધોધન એ સમયે જીવતા હતા. કપિલવસ્તુ નગરીમાં બધે બુદ્ધદેવના પધારેના સમાચાર પહોંચી ગયા. સર્વત્ર આનંદ વ્યાપી ગયો અને રાજપુત્રને જોવા લોકોના ટોળે ટોળા છૂટ્યા. લોકોએ જોયું કે રાજકુમાર ભિક્ષુકના વેશમાં રસ્તામાં ભિક્ષા માંગે છે અને પોતાના ધર્મનો ઉપદેશ કરે છે. ગોપાએ અગાસીમાં ચડીને ભિક્ષુ સ્વામીને જોયા. હાય, ગોપાથી આ દૃશ્ય દેખી શકાયું? જે રાજકુમારના અંગ ઉપર 1000 માણી માણિક્યો ઝળકી ઉઠતા હતા, સેંકડો દરજીઓ જેના પોશાક બનાવતા થાકી જતા હતા, અસંખ્ય નોકરો જેમની સેવામાં રાત દિવસ હાજર રહેતા હતા, જેનું સુંદર રૂપ જોઈને ગોપા પોતે મુક્ત થઈ હતી, તે જ પ્રિય સ્વામી આજ ધ્રુવની માફક રાજપાટનો ત્યાગ કરીને પોતાની ઈચ્છાથી દીનવેશ ધારણ કરીને પોતાના જ રાજ્યના રાજમાર્ગમાં ઉઘાડા પગે ફરે છે. જે મસ્તકમાં રોજ જાત જાતના સુગંધીદાર તેલ નખાતા હતા તે સુંદર જુલ્ફો હવે ક્યાં છે? કાનમાં હીરાના કુંડળ ક્યાં છે? એ રાજકુમારનો પહેરવેશ જ ક્યાં છે? ગોપાએ ચૂપચાપ બધું જોયું. તેની આંખોમાંથી અશ્રુધારા છૂટી. સ્વામીનું મુંડન કરાવેલું શિર અને ગરીબ ભિખારી જેવું વેશ જોઈને ગોપાથી પોતાના હૃદયના આવેશને રોકી શકાયો નહીં. ઘણી વાર સુધી રોઈને આખરે એણે મનને શાંત કર્યું. મનમાં ને મનમાં એ વિચારવા લાગી, છી, હું આ શું કરું છું? હું ક્યાં દુઃખિત જોઉં છું? હું દેખતી નથી કે તેમના ચરણવિંદથી નગર જગજગાટ થઈ ગયું છે. તેમના દર્શનથી નગરવાસીઓના મોં ઉપર કંઈક દિવ્ય પ્રકાશ જ જણાઈ આવે છે અને હું તેમની ધર્મપત્ની છું. હું રુદન કરી રહી છું. હાય,
વેશ આભૂષણહીન હોવા છતાં પણ એ મૂર્તિ અતુલ્ય જ્યોતિર્મય છે. એની આગળ રાજ તેજ સા હિસાબમાં? એ પૂર્ણ શાંતિ અને જ્યોતિર્મય મહામૂર્તિ મારા સ્વામી છે. એ જ મારા સ્વામી આજે મનુષ્ય રૂપમાં દેવતા છે. આજ એમણે ભોગ વિલાસનો ત્યાગ કર્યો છે. સુખ દુઃખથી તે અતીત છે. આજ રાજ વેશ અને ભિક્ષુક વેશમાં તેમના મનથી કાંઈ ભેદ નથી. આજ રાજમહેલો રાજા અને ગરીબ ભિખારીની ચોપડીની ભાજી એમને મનથી સમાન છે. આહા, આજ એ કેવો મહાન, કેવા ઉચ્ચ છે. તેમના અમૃતમય ઉજ્જવળ દેહને હું પાર્થિવ વેશભૂષણથી ઢંકાયેલું જોવાની ઈચ્છા રાખતી હતી. આજ મારે સ્વામીના મહત્વના ગૌરવથી પોતાને ગૌરવાન્વિત સમજવી જોઈએ, ન કે આ મોહાંધ સ્ત્રીની પેઠે રોવું જોઈએ. જો મારામાં એટલું પણ મહત્વ ન હોય તો પછી એવા મહાપુરુષની સ્ત્રી ગણાવું ફુગટ છે. ગોપા અગાશીમાંથી બે હાથ જોડીને ભક્તિપૂર્વક દેવતારૂપી સ્વામીને નમસ્કાર કરીને નીચે ઉતરે. બુદ્ધદેવ નિમંત્રિત થઈને રાજનગરીમાં આવ્યા હતા, પણ સ્વામીના સંન્યાસ્ત વ્રતમાં ભંગ પડે એ બીકથી ગોપા તેમના દર્શન કરવા ગઈ નહોતી. બાળક પુત્ર રાહુલને બોલાવીને અંતપુરમાંથી બુદ્ધદેવને દેખાડીને ગોપાએ કહ્યું, બેટા, આ તારા પિતાજી, જા એમને પ્રણામ કરીને એમની પાસે પિતૃધનની પ્રાર્થના કર. હાય ગોપા, રાહુલનું પિતૃધન હવે કઠોર સંન્યાસ છે એ તને ખબર નથી? સ્વામીના સંન્યાસથી તું સંન્યાસીની થઈને ગૌરવ માને છે, પણ બાળક પુત્રને પણ એ જ કઠોર સંન્યાસનો વારસો આપતા તારું હૈયું કેમ ચાલે છે? રાહુલ પિતાની પાસે ગયો. પિતૃધન, પિતાના વારસાની ઈચ્છા રાખનાર પુત્રને સંન્યાસી પિતાએ સંન્યાસની દીક્ષા આપી. વળી કેટલાક વર્ષો વીતી ગયા. પિતા શુદ્ધોધનના મૃત્યુ સમયે બુદ્ધદેવ પાછા એકવાર કપિલવસ્તુ નગરમાં પધાર્યા. શુદ્ધોધનનું મૃત્યુ થયું. ગોપા અને નગરવાસી બીજા કેટલીક સ્ત્રીઓએ બુદ્ધદેવની પાસે આવીને સંન્યાસ ધર્મ ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. એમને દીક્ષા આપીને બુદ્ધદેવે ભિક્ષુણી સંપ્રદાય સ્થાપ્યો. ગોપા ભિક્ષુણી સંપ્રદાયની એ સેવિકાઓની ટોળીની આગેવાન થઈ. આજ ગોપાનું જીવન સફળ થયું. આજ સ્વામીના ત્યાગમાં ત્યાગી, સ્વામીના ગૌરવથી ગૌરવિણી, સ્વામીના ધર્મકર્મની સંગી, સ્વામીના પુણ્યતેજના મહિમાથી મહિમામયી, જગતના સર્વશ્રેષ્ઠ મહાસાધકની સહધર્મિણી યશોધરા, ફક્ત કહેવાની જ નહીં પણ ખરેખરી રીતે સ્વામીની સહધર્મિણી અને સહચારિણી બની. એ ત્યાગી અવસ્થામાં પરિવ્રાજિકા યશોધરાએ પતિ ગુરુદેવને એકવાર પૂછ્યું, અરહંત તણા ઊંડા હૃદય કો સમય પડે, પૂર્વ અવસ્થા તણી છાયા ભગવાન પૂછું આદરે, છાયાએ અર્પતી કંઈ લાંછનનો ઉર શુદ્ધને, નિર્વાણ શાંતિમાં એથી પડતો ભંગ કો ક્ષણે. પત્નીનો એ સરળ પ્રશ્ન સાંભળી બુદ્ધદેવે કૌમુદીપટમાં તદગુણતા પામતી એક નૌકાને દૃષ્ટાંત રૂપે બતાવીને કહ્યું, સાધ્વી તને કહું હું આજ નિગુઢ એક, અજ્ઞાન પામર લઈ શકશે ન ભેદ, નિર્વાણનું અકલરૂપ ન મંદ જાણે, શાંતિ જલે લહરીને સ્થિતિ ભંગ માને, નિર્વાણ સિંધુ જલમાં કદી ના વિકાર, આભાસ થાય કદી અન્ય જ એ પ્રકાર, મારા અગાધ હૃદય બનિયા બનાવ, એમાંથી એક વર્ણો શૂન્યધારી ભાવ. મંથનો મેં કર્યા ઊંડા બોધિ વૃક્ષ તળે રહી, ચિત્રો નાના પ્રકારના પ્રકટ્યાને ગયા શમી, અંતે આનંદ સિંધુના જળમાં બોળતું મને, પ્રકટ્યું તીવ્ર કો ઊંડું સંવેદન કહું તને, પામ્યો હું સહસા તૈયારે અપ્રમેશ દશા નવી, ખરો નિર્વાણનો સિંધુ રેલાયો હૃદય રમી. નિર્વાણ એ અનુભવ્યો સતત પ્રવાહી, વર્ષો અનેક લગી શાંતિ રહી છવાઈ, તોય ઊંડા અનુભવે કદી ભિન્ન ભાસી, એ શાંતિમાં પ્રગટતા પછી જાય નાસી, જો એક વેળ બન્યું ન બન્યું કદી જે, હું ધ્યાનમાં સ્થિર રહ્યો નવલક્ષ બીજે, ને તે ક્ષણે મધુર મૂર્તિ યશોધરાની, એ ધ્યાનમાં સ્ફૂર્તિ જો પ્રગટી જ છાને, આભૂષણો વળી દુકુલ જ રાણી જોગા, સર્વે ગયા સરી અને પ્રગટ્યા જ બીજા, સદા તથા આપી કંઈ દીપતી દિવ્ય તેજે, તે ધારતી મૃદુલ ક્રાંતિ નિહાળી મેં તે. નૌકા પેલી સરે જ્યોત્સના પૂર્વમાં તે સમય સ્થિતિ દિવ્યતા પામતી તારી મધુરી મૂર્તિની હતી. એ શુદ્ધ મૂર્તિ આ હૃદય સ્ફુરંતી, નિર્વાણ કૌમુદી જળે દીઠી મેં સરંતી, નિર્વાણમાં નવ થયો કંઈ તેથી ભંગ, નિર્વાણ તું બની રહી મમ દિવ્ય અંગ. બુદ્ધદેવનો આ ઉત્તર એમનો યશોધરા માટેનો પ્રેમ તથા સદભાવ સૂચવે છે. બુદ્ધદેવનો ધર્મ બહુ ઝડપથી આખા દેશના સ્ત્રી પુરુષોમાં ફેલાઈ ગયો. તેનો કાંઈક યશ આ આર્યનારીની પરમ સાધનાને પણ ઘટે છે.
ભિક્ષુણી સંપ્રદાયની આગેવાન તરીકે અનેક રમણીઓને સેવા અને પરોપકારના વ્રતમાં પ્રેરીને ગોપાએ જગતને મોટો લાભ પહોંચાડ્યો હતો. યશોધરાના શરીરનો રંગ કાંચન સમય હોવાથી બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં પણ ભદ્રા કાંચનના નામથી જ તેને સંબોધવામાં આવ્યા છે. સંઘમાં દાખલ થયા પછી આત્મઉન્નતિ ઉપર જ તેણે પોતાનું સઘળું લક્ષ્ય પરોવ્યું હતું. ભિક્ષુણી સંઘના નિયમોનું પાલન તેણે બીજે ભિક્ષુઓની પેઠે જ પૂર્ણ કાળજીપૂર્વક કર્યું હતું. તેણે અહર્ત પદ પ્રાપ્ત કર્યું અને અભિજ્ઞાઓમાં પ્રવીણતા મેળવી. એક દિવસ ધ્યાનમાં બેઠી હતી તેને એકદમ પૂર્વકાળના હજારો જન્મનું સ્મરણ થઈ આવ્યું અને તેનો એક ગુણ વિશેષ પ્રસિદ્ધ થયો. બુદ્ધ ભગવાન ભિક્ષુણી સંઘમાં પદવિધાનના સમારંભમાં મહાભિજ્ઞા પ્રાપ્ત કરનાર ભિક્ષુઓમાં યશોધરાને અગ્રસ્થાન આપ્યું. મહાભિજ્ઞા પ્રાપ્ત કરનાર ભિક્ષુઓ તો થઈ ગયા છે, પરંતુ સ્ત્રીઓમાં એ સિદ્ધ પ્રાપ્ત કરનારી એકલી યશોધરા જ હતી. દિવ્ય શક્તિનો અભિજ્ઞા કહે છે, જાત જાતના ચમત્કાર કરવા, દિવ્યનાથ શ્રવણ કરવો, બીજાઓના મનની વાત પારખવી, પૂર્વજન્મનું સ્મરણ થવું, દિવ્ય ચક્ષુ આવવા અને વિકારોનો યક્ષ થવો એને અભિજ્ઞા કહે છે. મહાઅભિજ્ઞા એનાથી પણ ઉપરનો દરજ્જો છે. એ પ્રાપ્ત કર્યાથી અસંખ્ય પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. અભ્યાસી યોગી એ શક્તિઓ પોતાની મેળે જ પ્રાપ્ત કરી શકે છે એવો બુદ્ધદેવનો અભિપ્રાય હતો. પણ એને જ એકમાત્ર ધ્યેય ન સમજી લેવું જોઈએ અને એના પ્રત્યે આસક્તિ ન રાખવી જોઈએ એવો એમનો ઉપદેશ હતો. આ ચરિત્રમાંની કવિતાઓ શા અક્ષર વર્ય રા રા નરસિંહ રાવભાઈના નુપુર ઝંકાર ગ્રંથમાંથી લેવામાં આવી છે.